नमस्ते विद्यार्थी मित्रों, छेल्ला वर्ष में आव्याने खूब खूब शुभेच्छाओनी साथे हवे तमारे मुख्य विषय गुजराती साथे जे 6 पेपरो भणवाना छे एनी थोड़ी वात करीशुं। सौथी पहेला तमारे भणवानुं छे एक पेपर, ए छे अर्वाचीन गुजराती साहित्यनो इतिहास। तमे बीजा वर्षमां एटले के एसवायमां एक मुख्य पेपर भणीने आव्या छो, ए हतुं मध्यकालीन गुजराती साहित्यनो इतिहास। ए पछी आपणे अर्वाचीन युगमां पग मूकीए छीए, एटले अर्वाचीन गुजराती साहित्यनुं आखुं एक पेपर तमारे भणवानुं छे, जेमां 4 युनिटनो अभ्यास करवानो छे। तो ए 4 युनिट कया कया छे एनी हुं सौथी पहेला तमारी साथे वात करी लउं। सुधारक युगना लक्षणो, एना सर्जको अने कृतिनो अभ्यास ए तमारो पहेलो युनिट छे। सुधारक युगना लक्षणोनी साथे साथे आ युनिटमां 3 सर्जकोनो अभ्यास करवानो छे, जेमां नर्मद, दलपतराम અને નવલરામનો સમાવેશ થાય છે। 2 કૃતિઓનો અભ્યાસ કરવાનો છે, જેમાં એક નવલકથા છે કરણ ગેલો, એ ઐતિહાસિક નવલકથા છે, નંદશંકર તુલજારામ મહેતાએ લખી છે, અને બીજું એક નાટક તમારે ભણવાનું છે અને એ છે લલિતા દૂરદર્શક। બીજો યુનિટ તમારે જે ભણવાનો છે એ પંડિત યુગના લક્ષણો છે। પંડિત યુગના લક્ષણોની સાથે સાથે પંડિત યુગના સર્જકો અને પંડિત યુગની કૃતિઓનો પણ તમારે અભ્યાસ કરવાનો છે। પંડિત યુગમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ કાંત અને બખા ઠાકોર આ 3 સર્જકોનો આપણે અભ્યાસ કરવાનો છે, અને 3 સાહિત્ય કૃતિઓનો પણ અભ્યાસ કરવાનો છે। એ પણ હું તમને જણાવી દઉં કે ભદ્રમભદ્ર, કલાપીનો કેકારવ અને જયા જયંત આ 3 કૃતિઓ અને 3 સર્જકોની સાથે સાથે આપણે પંડિત યુગના લક્ષણોનો અભ્યાસ કરવાનો છે બીજા યુનિટમાં। ત્રીજા યુનિટમાં આપણે સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે। તમને બધાને ખબર છે કે સાહિત્યના જે 2 પ્રકાર છે, ગદ્ય અને પદ્ય, એમાં ગદ્યના પણ કેટલાક સ્વરૂપો છે તેને સૌ તમે જાણો છો, અને પદ્યના પણ કેટલાક સ્વરૂપો છે એનાથી પણ તમે પરિચિત છો। તેમાંથી માત્ર અને માત્ર સિલેક્ટેડ 3 સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે, એમાં છે નવલકથા, ખંડકાવ્ય અને નાટક। આ 3 સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે। તે 3 યુનિટમાં સૌથી પહેલાં સુધારક યુગ, એના લક્ષણો, એ યુગના મહત્ત્વના 3 સર્જકો, એ યુગની મહત્ત્વની 2 કૃતિઓ, એની સાથે સાથે બીજા યુનિટમાં પંડિત યુગ, પંડિત યુગની સાથે 3 પંડિત યુગના સાહિત્ય સર્જકો અને પંડિત યુગની સાહિત્ય મહત્ત્વની 3 કૃતિઓની સાથે આખો બીજો યુનિટ આપણે અભ્યાસ કરવાનો છે, અને ત્રીજા યુનિટમાં 3 સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે। ત્રણેય મુખ્ય સાહિત્ય સ્વરૂપો છે। એ બધાની આપણે ચર્ચા તો જેમ જેમ સમય જશે એમ એમ આપણે કરતા રહીશું, અને છેલ્લો ચોથો યુનિટ છે, ચોથા યુનિટની આ યુનિટમાં આપણે ટૂંકા પ્રશ્નો, 3 યુનિટમાંથી જુદા જુદા ટૂંકા ટૂંકા પ્રશ્નો પૂછાય છે, 2-2, 3-3 માર્કના, એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો યુનિટનો આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરીશું અને બારીકાઈથી જોઈશું તો તમને એકે એક પ્રશ્નનો જવાબ એની અંદર આવશે। સૌથી પહેલામાં પહેલું આજે આપણે વાત કરીશું એ સુધારક યુગની વાત કરીશું। તમે અગાઉ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અભ્યાસ SYBAમાં કરી ગયા, હવે TYમાં એ પછીનો યુગ આપણે ભણવાનો છે, યુગના મહત્ત્વના સર્જકોને અભ્યાસ કરવાનો છે, અને એની સાથે સાથે એના અત્યંત મહત્ત્વના કે જે તમને ભવિષ્યમાં કામ લાગે, નેટની પરીક્ષા આપો, તમે સ્લેટની પરીક્ષા આપો, જુદી જુદા પ્રકારની તમે કોમ્પિટિશન એક્ઝામ આપો, એમાં આ યુગના મહત્ત્વના સર્જકોમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, એ તમે તૈયાર કરી શકશો। તો આજે સૌથી પહેલામાં પહેલું હું તમારી સમક્ષ જે વાત કરવાની છે એ સુધારક યુગના પરિબળોની, એટલે કે એના લક્ષણોની અને એના નવપ્રસ્થાનોની આપણે ચર્ચા કરીશું। નવલરામ પંડ્યા બહુ જ જાણીતા વિવેચક એમ કહે છે કે સઘળાને એકદમ જાણે થયું કે દેશમાં જ્ઞાનનો સૂર્ય ઉગવાની તૈયારીમાં છે, આખો પ્રાંત ઘણા યુગની ભર નિંદ્રામાંથી જાગ્યો અને ભવરૂભવરૂ જોવા લાગ્યો, આ યુગ માટે કહે છે। 19મી સદીનો ઉત્તરાર્ધ આપણા પરંપરાગત જીવનમાં અને સાહિત્યમાં પુનરુત્થાનનો સમય હતો। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામનો ઈસવીસન 1952માં દેહવિલય થયો ત્યારે ગુજરાતના પ્રજાજીવનમાં સુધારાની જાગૃતિનો પવન ફૂંકાઈ ચૂક્યો હતો, જેના પરિણામે આપણું જે મધ્યકાલીન સાહિત્ય હતું તે નવા રૂપે અને નવા રંગે રચાવા લાગ્યું। ટૂંકમાં દયારામની ગરબીઓના સૂર શમ્યા અને અર્વાચીન કવિતાની શરણાઈ રહી। મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પછી આપણે જ્યારે અર્વાચીન યુગમાં, એટલે કે અર્વાચીન યુગના
સુધારાના સમયમાં પગ મૂકીએ છીએ ત્યારે કોઈ સાંકડી ગલી છોડીને શહેરના વિશાળ રસ્તા પર વિહરતા હોઈએ એવું લાગે છે. કારણ કે મધ્યકાળનો સંકુચિત સમાજ અર્વાચીન સમયમાં વ્યાપક વિચારસરણી ધરાવતો બને છે. આ સમયમાં નવજાગૃતિની સવાર પડે છે. આથી મધ્યકાળનું સાહિત્ય એ ધર્મ કેન્દ્રિત બની રહે છે, જ્યારે સુધારક યુગના સાહિત્યમાં સંસાર સુધારાઓ કેન્દ્ર સ્થાને આવે છે. આ યુગને ઘડનારા કેટલાક લક્ષણો આપણે જોઈએ તો સૌથી પહેલાં તો અંગ્રેજી પ્રજાનું આગમન છે. એ પછી ઘણા બધા લક્ષણોનો પરિબળોનો એમાં સમાવેશ થાય છે, જેમાં પશ્ચિમી સંસ્કૃતિનો સંપર્ક, આધુનિક ટેકનોલોજીનો ઉદ્ભવ, સુધારાનો પવન ફૂંકાય છે. સુધારક યુગમાં દુર્ગારામ મહેતાજીની પ્રવૃત્તિઓનો પ્રારંભ થાય છે. નર્મદ અને દલપત જેવા સુધારકોની પ્રવૃત્તિ પણ આરંભાય છે. યુનિવર્સિટી શિક્ષણનો પ્રારંભ થાય છે. ધર્મને બદલે સાહિત્યમાં નવા વિષયોની શરૂઆત થાય છે. ગદ્યનો ઉદ્ભવ અને વિકાસ થાય છે. વટાળ પ્રવૃત્તિઓની શરૂઆત થાય છે. આંદોલન દ્વારા સમાજ સુધારાઓ થાય છે. વૈચારિક સંસ્થાઓની સ્થાપના થાય છે. છાપખાના અને સામયિકોની શરૂઆત થાય છે. આ સિવાય ઘણાય નવા પ્રસ્થાનોનો સમાવેશ આ યુગમાં થાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અંગ્રેજ પ્રજાનું આગમન. 19મી સદીના આરંભકાળથી જ ભારતનો નવીન વિચારધારા અને ક્રાંતિકારી પરિવર્તનની ભારતમાં શરૂઆત થઈ જાય છે. આ દેશમાં આ સમયગાળામાં વેપાર કરવાના હેતુથી અંગ્રેજો આવે છે. પરંતુ અંગ્રેજો ઉપરાંત ફ્રેન્ચ, ડચ અને પોર્ટુગીઝ પ્રજા પણ અહીં વેપાર કરવા ભારતમાં આવી હતી. એ બધાની સાથેના સંઘર્ષ પછી અંગ્રેજો વેપારમાં સ્થિર થાય છે. અંગ્રેજો એવા તો કુનેહવાળા હતા કે એમણે ધીમે ધીમે વેપારની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ પોતાનો પગ જમાવવા માંડ્યો અને 19મી સદીના પૂર્વાર્ધમાં તેમણે સમગ્ર ભારતની રાજ્ય સત્તા ઉપર કાબૂ મેળવી લીધો. આ રીતે ભારત ગુલામ થયું અને અંગ્રેજ રાજ્યની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજ રાજ્યની સ્થાપના સુધારક યુગ માટે મોટું ઘડતર બની રહે છે. તો આ અર્વાચીન યુગનું સૌથી મોટું લક્ષણ બને છે. ત્યાર પછી પશ્ચિમી સંસ્કૃતિનો સંપર્ક, કે જેમ આખા દેશમાં તેમ ગુજરાતમાં પણ અંગ્રેજોની રાજસત્તાનો પ્રભાવ વધે છે, જેનું સીધું પરિણામ એ આવ્યું કે અંગ્રેજ સંસ્કૃતિનો આપણને પરિચય થયો. આ રીતે પશ્ચિમી સંસ્કૃતિના સંપર્કથી આપણા પ્રજાજીવનના આચાર વિચારમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. આપણો ખોરાક, પોશાક, પહેરવેશ, આપણા રીતિ રિવાજો, આપણા ઉત્સવો, ઉજવણીઓ અને આપણી વિચારસરણીઓમાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધવા માંડ્યો. આ રીતે બે સંસ્કૃતિઓનું મિલન થયું. પરિણામે આપણા સમાજના દૂષણો અને સંકુચિતતાઓનો આપણને પોતાનો જ ખ્યાલ આવ્યો અને એમાંથી સુધારાના બીજ રોપાયા. આ બહુ મહત્ત્વનું લક્ષણ છે. આમ પશ્ચિમી સંસ્કૃતિનો સંપર્ક અને તેને કારણે આપણા સમાજમાં પરિવર્તન આવે છે અને દૂષણોનો આપણને થયેલો પરિચય એ સુધારક યુગનું બીજું મહત્ત્વનું ઘડતર પરિબળ બની રહે છે. ત્યાર પછી આધુનિક ટેકનોલોજીનો ઉદ્ભવ થાય છે. એમાં અંગ્રેજી પ્રજા સ્વભાવે તો ખૂબ હોશિયાર, ઉત્સાહી અને બહોળો વિચાર ધરાવવાવાળી હોવાથી એનો સંપર્ક આપણી પ્રજાને ઘણો લાભદાયી નીવડે છે. અંગ્રેજી સત્તાનો વિસ્તાર થતાં તાર, ટેલિફોન અને રેલવે જેવી આધુનિક સગવડો વધે છે. એને કારણે વ્યક્તિ અને ગામ ગામ વચ્ચેનો સંપર્ક સરળ અને બહુ ઝડપી બને છે. પ્રજા વચ્ચે અંતર ઘટે છે અને સંપર્કો વધે છે. મુદ્રણ યંત્રોનું આગમન થતાં સામયિકો, સમાચારપત્રો અને પુસ્તકો વગેરે આવે છે. આમ નવીન ટેકનોલોજી ઉદ્યોગો અને સગવડોને કારણે આપણું પ્રજાજીવન બદલાવા માંડે છે, જે આધુનિકતાનું ત્રીજું મહત્ત્વનું પરિબળ બની રહે છે. ત્યાર પછી ભારતીય પ્રજાએ અંગ્રેજ પ્રજાની રીતભાત, રહેણીકરણી, વિચારસરણી નજીકથી નિહાળી અને એ જોઈને પોતાને અંધશ્રદ્ધા, વહેમ અને જડતા વગેરે જેવા દૂષણો એમને સમજાયા. પરિણામે હિન્દુ સમાજમાં સુધારાનો સળવળાટ શરૂ થાય છે. આધુનિક સમયમાં પુસ્તકો અને સામયિકોની સગવડ વધતા જ્ઞાન અને માહિતી સહજતાથી મળવા માંડે છે. ભૌતિક સમૃદ્ધિ વધતા સગવડો પણ વધવા માંડે છે અને અન્ય પ્રજાના સંપર્કને કારણે આપણે આપણી સંસ્કૃતિમાં પડેલા દૂષણોને ઓળખવા માંડ્યા, જેનું સીધું પરિણામ એ આવ્યું કે સુધારાનો પવન ફૂંકાવા માંડ્યો અને નવજાગૃતિ આવી. એ પછી સુધારક યુગમાં દુર્ગારામ મહેતાજીની પ્રવૃત્તિની શરૂઆત થાય છે. ગુજરાતમાં સુધારક પ્રવૃત્તિનો પ્રારંભ કરનારા દુર્ગારામ મહેતાજી હતા,
જેઓ સુરતની હાઈસ્કૂલના શિક્ષક હતા. તેમણે કેટલાક મિત્રોની સાથે મળીને પુસ્તક પ્રસારક મંડળી સ્થાપી આ ઉપરાંત તેમણે સુરતમાં સૌથી પહેલું છાપખાનું શરૂ કર્યું. આપણા સમાજમાં ધર્મને નામે જે ખોટા પ્રચારો થતા હતા એમને રોકવા માટે તેમણે માનવ ધર્મ સભાને સ્થાપના કરી. મૂર્તિ પૂજા, ઊંચ નીચના ભેદ, ભૂત પ્રેતના વહેમ વગેરે સુધારાના પવનમાં સૂર ફેંકાવા લાગ્યા. સુધારક યુગના આ લક્ષણ એટલે કે દુર્ગારામ મહેતાજીના પ્રયત્નથી જ આવ્યું અને આ બહુ જ મોટું પરિબળ બની રહે છે. તો ત્યાર પછી નર્મદ અને દર્પણ જેવા સુધારકોની પ્રવૃત્તિ પણ વધવા માંડે છે. દુર્ગારામ મહેતાજી ઉપરાંત નર્મદ અને દર્પતરામની જોડીએ પણ પોતાના સાહિત્યમાં સુધારાનો પ્રચાર શરૂ કર્યો. દલપતરામે સુરતમાં હુન્નરખાનની ચઢાઈ એ નામનું સુધારા વિશેનું વ્યાખ્યાન આપ્યું અને નર્મદે સુરતની બુદ્ધિવર્ધક સભામાં જોડાઈ ગયા અને એને પણ સુધારક વિષયક લખાણો અને ભાષણો કરવા માંડ્યા. તેણે એક ગણપત નામના બ્રાહ્મણ સાથે દિવાળી નામની વિધવા એટલે બ્રાહ્મણ સ્ત્રીનું પુનઃ લગ્ન કરાવીને સમાજમાં વિધવા વિવાહનો દાખલો બેસાડ્યો. આમ નર્મદ અને દર્પતરામની સાથે સાથે કરસનદાસ મૂળજી નામના સુધારકે સત્યપ્રકાશ નામનું સામયિક શરૂ કરીને દૂષણોને દૂર કરવાનું કાર્ય આરંભ્યું. આ રીતે આપણા જૂનવાણી સમાજમાં સુધારો લાવનારા અનેક સુધારકોનો ઉદ્ભવ થવા માંડ્યો. આ પણ બહુ મહત્ત્વનું પરિબળ બની રહે છે. એ પછી યુનિવર્સિટીના શિક્ષણનો પ્રારંભ થાય છે, એ પણ મહત્ત્વનું પરિબળ બની રહે છે. અંગ્રેજી પ્રજા અને અંગ્રેજી સાહિત્યના સંપર્કને આપણું દેશી શિક્ષણ છોડી અને અંગ્રેજી શિક્ષણ તરફ વાળ્યા. ગુજરાતમાં ઠેર ઠેર દેશી શાળાઓ